नमस्ते बाळको, हिंदी कक्षा 5 चैप्टर 4 सोच अपने अपने। तो बच्चों, यहाँ पे प्रकृति का सौंदर्य दृश्य दिया गया है, तो हम उसके बारे में आज जानेंगे। यह प्रकृति की गोद में बसे हुए एक गांव का सुंदर दृश्य है। सुबह का समय है, सूर्योदय हो चुका है, पक्षी दाना चुगने के लिए घोंसले से निकल पड़े हैं। रास्ते के नजदीक एक बगीचा का दृश्य है। तो आप देख सकते हैं बच्चों, यहाँ पे रास्ता है और उसके नजदीक एक बगीचा का सुंदर दृश्य है। बगीचे में 3 बच्चे दिखाई दे रहे हैं। 2 लड़कियां रंग बिरंगी तितलियों के पीछे दौड़ रही है। एक लड़का तितली के पीछे दौड़ रहा है। सुबह का सूर्य, पर्वत, पशु, पंखी, घर, मंदिर और पेड़ आदि के कारण दृश्य बड़ा मनभावक लगता है। तो बाळकों, आ एक प्रकृति नु चित्र छे। એટલે યહ પ્રકૃતિ કી ગોદ મે બસે હુએ એક ગાંવ કા દ્રશ્ય હે। એટલે આ એક પ્રકૃતિ ની ખોડા માં વસ્તુ એક ગામડા નું દ્રશ્ય છે। સુબહ કા સમય છે, એટલે સવાર નો સમય છે। સૂર્યોદય હો ચુકા હે, એટલે સૂર્યોદય થઈ ગયો છે। પક્ષી દાના ચુગને કે લિયે ઘોસલે સે નિકલ પડે હે, એટલે પક્ષીઓ છે એ પોતે દાણા ચણવા માટે પોતાના માળામાંથી નીકળી પડ્યા છે। રસ્તે કે નજીક એક બગીચા કા દ્રશ્ય હે, કે રસ્તો આપેલો છે જે ગામ તરફથી આવે છે એની નજીક એક બગીચાનું દ્રશ્ય એટલે ચિત્ર આપેલું છે। તો અહીંયા બગીચાનું આપેલું છે ચિત્ર। બગીચે મે 3 બચ્ચે દેખાઈ દે રહે હે, એટલે બગીચામાં 3 બાળકો જોવા મળે છે। 2 લડકીયા રંગબેરંગી તિતલીઓ કે પીછે દોડ રહી હે, એટલે 2 છોકરીઓ છે એ રંગબેરંગી પતંગિયા પાછળ દોડી રહી છે। 1 લડકા ભી તિતલી કે પીછે દોડ રહા હે, એટલે 1 છોકરો છે પણ તે એક પતંગિયા પાછળ દોડી રહ્યો છે। ત્યાર પછી રસ્તા પર તમે જોઈ શકો છો કે એક ગોવાળ છે એ પોતાના ખંભે લાકડી રાખીને તે જાય છે। તેમજ અહીંયા જોઈ શકો છો એક ગોવાળ છે તે ગાયોને ચરાવે છે। એવી રીતના તમને એક સુંદર દ્રશ્ય જોવા મળે છે। અહીંયા તમે જોઈ શકો છો કે ગામમાં ઘણા બધા ઘર છે, બાજુમાં એક મંદિર પણ આપેલું છે। તો આ રીતે છે એ સુંદર દ્રશ્ય દેખાય છે ગામડાનું। ત્યાર પછી તે પાઠ પછી આપણે અભ્યાસ ભણીશું। અભ્યાસનો પ્રશ્ન 1 છે, પ્રશ્નોને કે ઉત્તર દીજીએ, એટલે પ્રશ્નોના ઉત્તર આપણે દેવાના છે। તો બાળકો, તમને અહીંયાથી 1 થી 6 પ્રશ્નો આપેલા છે જેના આપણે ઉત્તર મેળવીશું। પ્રશ્ન 1, સૂરજ નીકળને પર પક્ષી ક્યાં કર રહે હે। ઉત્તર, સૂરજ નીકળને પર પક્ષી ચુગને કે લિયે નિકલ પડે હે। तो सूरज निकलने पर पक्षी दाना चुगने के लिए निकल पड़े हैं। बीजो, चरवा क्या कर रहा है। तो चरवा अपनी गायों लेकर चराने जा रहा है। 3, नारियल के कितने पेड़ है। तो नारियल के 2 पेड़ दिखाई दे रहे हैं। 4, चित्र में घर कितने हैं। तो चित्र में 5 घर है। 5, बच्चे बगीचे में क्या कर रहे हैं। बच्चे बगीचे में तितलियों के पीछे दौड़ रहे हैं। 6, चरवा के हाथ में क्या है। तो चरवा के हाथ में लकड़ी है। तो बच्चों, आपको ऐसे प्रश्नों के उत्तर लिखने